બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નારાયણ મુનિદેવની. સર્વાવતારી પરાત્પર ઈષ્ટદેવ ભગવાન. થવાની પૂર્વ સંધ્યાએ ભગવાન સહજાનંદ સ્વામીની પરાવાણી વચનામૃત શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં જ્યારે વડીલ સંતો હરિભક્તોનું આ મહાસંમેલન અહીંયા યોજાયું છે, સંમેલનમાં ઉપસ્થિત વડીલ સૌ પ્રાતસ્મરણીય સંતોમાં પૂજ્ય સાધુ ગુણેયુક્ત જ નીલકંઠચરણ સ્વામીજી, સંપ્રદાયમાં સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય જ્ઞાન સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ પૂજ્ય નવતમ સ્વામીજી, હમણાં જ ગઢપુરની ચૂંટણી ગઈ, ગઢપુર ગોપીનાથજી, દેવના ચેરમેન શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી, વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન પૂજ્ય દેવ સ્વામી, આશિષ્ટન કોઠારી પૂજ્ય સંત સ્વામી, ધોલેરાથી પૂજેલા પધારેલા પૂજ્ય રામસ્વામી, કોઠારી સ્વામી લક્ષ્મીનારાયણદાસજી, સુરત વિસ્તારના તમામ પરાવમાં રહેતા આદરણીય સૌ સંતો, પ્રાતસ્મરણીય ઉપસ્થિત વડતાલ ગઢપુર આદિ ધામોથી પધારેલા સંતો, શ્રીજી મહારાજના લાડીલા સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, સૌ જાણો છો આખું વર્ષ આપણે વચનામૃત દ્વિશતાબ્દીનું ઉજવીએ છીએ. આગામી કાર્તક મહિનાની અંદર વડતાલ જેવા પવિત્ર ધામમાં જ્યારે આ ઉત્સવ ઉજવનાર છીએ, સંપ્રદાયની અંદર જ નહીં, આ દુનિયામાં ન ભૂતો ન ભવિષ્યતિ એવો જ્યારે મહામહોત્સવ એનું આયોજન આખા વર્ષથી ચાલે છે, આખા એ સંપ્રદાયમાં ખૂણે ખૂણે નાના મોટા ગામડાઓમાં શહેરોમાં બધે જ ભક્તો લગભગ છેલ્લા 6-7 મહિનાથી કોઈ વચનામૃતના પાઠ કરે છે, કોઈ યજ્ઞ કરે છે, કોઈ લેખન કાર્ય કરે છે, અને એ મહોત્સવને વધારે દ્રઢ બનાવવા માટે, આયોજનો આપવા માટે અહીંયા આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત સંતો બેઠા હોય, વચનામૃતને વિશે બોલવું, મારા જેવો નાનો સાધુ તો એ વચનામૃતને વિશે શું બોલી શકે, જેમાં વેદ ઉપનિષદ ભારતભરના હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોનો જેમાં સમન્વય થાય છે, એટલું જ નહીં આધ્યાત્મિક અને ભૌતિક બંને વાતમાં જેને ક્યાંક ગૂંચવાળો દેખાતો હોય, ક્યાંય શાસ્ત્રોમાં સમાધાન ન મળતું હોય એનું સમાધાન વચનામૃતમાં જોવા મળે છે. વચનામૃત એટલે ભગવાનની એ પરાવાણી છે. ભાગવતજી, રામાયણ આદિ બધા જે સદગ્રંથો છે એનો આપણે એટલો મહિમા ગાઈએ છીએ, આ વચનામૃત તો ભગવાનની પરાવાણી છે, ભગવાનના મુખમાંથી નીકળેલા એક એક શબ્દો છે, અને એ વચનામૃતને જ્યારે 200 વર્ષ પૂર્ણ થતા હોય, આટલી વિશાળ સંખ્યામાં સંતોની જ્યારે અહીંયા ઉપસ્થિતિ હોય, વડીલ સંતો વિશેષ એનો મહિમા આયોજન એ બધી અહીંયા વાત કરશે. સુરતના રાજાધિરાજ નારાયણ મુનિ દેવના ચરણોમાં પ્રાર્થના કરું, અહીંયા સુરતના ખૂણે ખૂણેથી ઘણા બધા સંતો અહીંયા વડીલ સંતો ઉપસ્થિત છે, એ તમામ સંતો વતી વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ, સુરત નિવાસી રાજાધિરાજા નારાયણ મુનિ દેવ, વડતાલ પીઠાધિપતિ પૂજ્યપાદ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, આ તમામ વડીલ સંતોના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે જે ભાવનાથી જે ધ્યેયથી આ ઉત્સવનો વડીલ સંતોએ પૂજ્ય મહારાજ શ્રી આયોજન કર્યું છે,
એના કરતા અનંત ઘણી સફળતા મહારાજામાં આપે એટલું કહી અને હું મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની.